बोलो अर्बुदा मात की जय। आ संस्थाना આવા રૂડા પ્રસંગે અહીંયા ઉપસ્થિત ઓલ ઇન્ડિયા મહાસભાના અધ્યક્ષ અને શ્રી વીરજીભાઈ એવા જ આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્ષો સુધી આપણા જિલ્લામાં જેમણે સંસદ તરીકેની કામગીરી શ્રેષ્ઠ બજાવી છે એવા આપણા હરિભાઈ ચૌધરી, એવા જ આપણા વડીલ અને સતત આ કાર્યક્રમની અંદર સક્રિયતાથી કામ કરતા ડેરીના પૂર્વ ચેરમેન આદરણીય શ્રી પ્રતિભાઈ ભટોળ, એવા જ આપણા કેસરભાઈ ભટોળ, એવા જ આપણા ફલજીભાઈ ભટોળ, આપણી સંસ્થાના સૌ આગેવાનો, આપણા ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, આપણા જિલ્લાના આગેવાન મને શ્રી અણદાભાઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ સન્માન્ય આગેવાનો, વડીલો માતાઓ બહેનો, સવારથી કાર્યક્રમ આપણો ભોજન પછી ચાલુ થયો, ખૂબ સરસ મજાનો આ કાર્યક્રમ કરી રહ્યા છો એના માટે અભિનંદન. અમે આજે થરાદમાં કાર્યક્રમ હતો, ડેરીનો દિયોદરમ કાર્યક્રમ હતો, ડેરીનો કાર્યક્રમ પૂરો કરી અને મુખ્યમંત્રીશ્રીએ થરાદ જવાનું કીધું, પણ અમે કીધું કે ત્યાંથી એક LRDની મિટિંગનો એક જે ઝઘડો ચાલે છે એના માટે ત્યાં અત્યારે મિટિંગ રાખેલી છે. એટલે કીધું કે તમે સાથે જ હેલિકોપ્ટરમાં બેસી જાઓ. મેં કીધું કે મારે સમાજમાં પોસામણીનો કાર્યક્રમ છે અને 5 મિનિટ માટે હું ત્યાં આગળ જઈ આવું, એટલે આપ સૌને દર્શન કરવાનું ત્યાં ફરતું મૂકીને કીધું ને. હવે મેં કીધું અહીંથી પક્કી વળતો જઈશ, એટલે આપ સૌને મળવાનો મોકો મળ્યો, અભિનંદન. કાર્યક્રમ ચાલુ થયો ત્યારે કેટલીક એવી પણ વાતો ચાલતી હતી કે આ કાર્યક્રમ ચાલુ છે ને એટલે ત્યાં કાર્યક્રમ થયો છે. આવું કેટલાક પેલા હોય ને વિઘ્ન સંતોષીઓ, એ આવો પણ અપપ્રચાર ચલાવતા હતા કે ભાઈ અહીંયા કાર્યક્રમ છે ને ત્યાંથી શંકરભાઈએ સુકમ કાર્યક્રમ કર્યો છે. તો મેં પહેલા એ ટાઈમે આપણા હરિભાઈને પણ કીધું હતું કે આજે આપણે કહી દઈએ છીએ કાર્યક્રમ અત્યારે કેન્સલ કરો, પણ મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમ ત્યાં આગળ આપેલો છે યુનિવર્સિટીનો, અને યુનિવર્સિટીનો કાર્યક્રમ ચાલુ રહે તો પછી ડેરીનો કાર્યક્રમ ત્યાં આગળ ચાલુ રહેશે. અને એમણે છેલ્લે કીધું હતું કે ભાઈ મારી તારીખ અત્યારે આપેલી છે, 2 મહિના મૌન માગેલી હતી અને તારીખ ત્યાં આગળ આપી. મેં એ પણ વાત કરી કે જેને આપવા હશે ને પૈસા એ બધા અહીંયા આવશે, અને જે નહીં આપવા બહાનું કાઢવું હશે તો ત્યાં રહેશે, અને બાકી આપવા હશે ને તો એ કાર્યક્રમ પતાય નહીં આવતા રહેશે, અને નહીં આપવું બહાના બાકી 50 જાતના પહેલાં મળતા હોય છે. એટલે ત્યાં લાખ લોકો જે મળતા હોય કે લાખ લોકોમાંથી એ પૈસા આલવાવાળા બધા એવું ના હોય, ટોળો કદાચ મોટા ના થાય, પણ આપવા વાળો જે દાતા છે એ તો દોડીને પણ અહીંયા આગળ પહોંચશે, માતાજીમાં શ્રદ્ધા છે તો આવશે, અને સારું હવનનું કામ થાય છે તો દરેક સારું કરવાવાળાને માતાજી ખૂબ શક્તિ આપે. મને થોડા દિવસ પહેલાં વાત કરી હતી કે કવર પેલું કંકુતરી છાપે છે તેના ઉપર તમારે આપવાનું છે. મેં કીધું હતું કે ભાઈ તમને જે સારું લાગે એનો જે નિયમ હોય પ્રમાણે કહેજો, કે એમાં સડાવો પેલું કામ થશે ને પહેલાં તે વહેલાં. મેં કીધું જે તમારું થતું હોય એમાં તમે લેજો, મારા બા બાપુજીની ફોટો મૂકીને તમારે જે વ્યવસ્થા કરવી હોય તમે કરજો, અને એ તમે સ્વીકાર્યો સમાજે, એના માટે સમાજનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ 3,21,000નું ત્યાં એમણે વાત કરી. એટલે જે તમે કર્યું હોય સમાજનું સારું કામ છે ને કરો. આજે અહીંયા આવ્યો છું, આટલું બધું તમે સારું કામ કરો છો તો સમાજના હિતમાં જે જમણવારનોની વાત કરીએ તો એ મને વીરજીભાઈને, મોતીભાઈને, આપણા કેસરભાઈ, એ 3 ને અણદાભાઈ ચારે જણે આવીને મને કીધું, મને કે શંકરભાઈ એટલેથી નથી પતાવવાનું, તમારે બીજું આપવું પડશે. મેં કીધું બોલો. તેમણે કીધું કે 11 લાખથી ઓછા 1 રૂપિયો નહીં. એટલે મેં કીધું આ 3 હવાડા 3 આપ્યા છે ને 5 રાખો ને પેલું થી કે ના 5 નહીં આપે એને જ કે છે. મેં કીધું પૈસાદાર તો ઘણા બધા છે તો બધા જે કહે એ પ્રમાણે બધાના નાણા હરખા પ્રમાણે કરીએ. એને કીધું ના જે આપે એને જ આપવાના હોય. અને એટલે મેં કીધું તમારી આ મારા પ્રત્યેનો પ્રેમ છે કે આટલો આગ્રહ તમે કરો છો, એ પ્રેમને લાગણી હોય ત્યારે તમે આગ્રહ આટલો કરી શક્યો.
એમનો આગ્રહ હું પાછો ના ઠેલી શકું એટલે 11 લાખના ભોજનદાતા તરીકેની પણ જાહેરાત સમાજ ત્યાં આગળ જમે વ્યવસ્થા કરે. ખૂબ પ્રેમ અને લાગણીથી તમે બધાએ આ કાર્યક્રમ કર્યો છે. આમાં હજુ જે પણ મેં વચ્ચે વાત કરી હતી કે ડેરીમાં પણ કોઈ કામ હોય તો ડેરીના સ્ટાફને બાકી વ્યવસ્થા જે કંઈ કરવાની હોય કહેજો. બેંકમાં પણ થોડા દિવસ પહેલા બેંકનું પણ નિયામક મંડળ મળ્યું હતું, એના પણ અધિકારીઓ. એટલે વ્યવસ્થા તંત્રમાં જે કોઈ સોંપશો કે આટલું કામ ડેરી કરે તો ડેરીના અધિકારીઓની પણ અમે ટીમ બનાવી છે કે એ કામ પણ આ રીતે ઉપાડી લેશે. એટલે આ વાત પણ કીધી છે. એટલે સાથે સાથે કામ કરવાવાળા મિત્રોની સાથે આ કામ પણ લીધું છે. એવું બેંકમાં પણ વ્યવસ્થા એ પ્રમાણેની કરવરાય છે. સમાજનું સારું કામ છે ને એના માટે સારો ભાવ બધા રાખજો. કોઈ મનમાં ભાગલા પાડવાનો ભાવ રાખશો તો માતાજી આ તો જોગમાં આવ્યા છે જગદંબા, એ ક્યારેય કોઈને માફ નથી કરતી હોતી. આપણો ભાવ જો હૃદયનો સારો હશે, આપણે સારું કરવું હશે તો આમાં સારું જ થશે. અને ભૂલથી પણ જો અમે પોલિટિક્સ કોઈ લાયા ને, રાજકારણ લાયા ને, તો આ તો સાક્ષાત જોગમાયા છે, ક્યારે માફ નથી કરતી હોતી. એટલે મારી માં જગદંબાને પણ પ્રાર્થના છે, સૌ આગેવાનો વડીલો આવ્યા છે એમને પણ બધાને પ્રાર્થના છે કે આ માનું કામ છે અને માના કામમાં જે કઈ સારું કરે છે એનો ટેકો દેવો. બધા જે સારું કરે છે એનો ટેકો દેવો. આખા જિલ્લાના બધા આગેવાનોનું સમર્થન લેવું, રાજ્યમાંથી પણ બીજા હોય એમનું સમર્થન લો, ટેકો લેવો, અને રાજ્ય બહાર બીજા હોય એનું સમર્થન ને ટેકો લેવો. માનું કામ છે ને એમાં કોઈ મોટો કે નાનો ના હોય, એમાં કોણ પોતાનો કે પારકો ના હોય, માના આંગણે તો બધા હરખા હોય. તો સરખા કામની અંદર મને લાગે છે કરશું તો ફાયદો થશે. બાકી બીજું બધું કરવા માટે ટાઈમ આપણા કણ છે અને બધા કરશું જયારે પણ હશે ત્યારે. જે બધા અમે એમાં તો ગમે એટલા મથદ હોય છે હરખું રહેશે, પરંતુ કમસે કમ આ માના કાર્યક્રમની અંદર બોલીને પણ ભૂલથી કોઈ એવા ક્યાંય ભૂલથી ન કરે કે જેના કારણે માનો કાર્યક્રમ છે એમાં આગાપાછું પેલું થાય. એટલે મારી હાથ જોડીને સમાજના આગેવાન તરીકે તમને બધાને વિનંતી છે કે આ કાર્યક્રમને આ રીતે જ લેજો, નહીતર વગર કારણે બેઠા બેઠા શંકરભાઈ ને તો આજ ના રાખ્યો તો ના ચાલો, આમ કરીને ચાલુ કરે, અથવા તો શું કરે મારું બેટું આ રાખ્યું તો આપણે 2 કલાક ના નક્કી કરીએ કોત કે 2 કલાક ચલો મુખ્યમંત્રી એમાં કઈ પરબતભાઈ નો કાર્યક્રમ હતો, પરબતભાઈ ત્યાં રાખ્યું, એમને કઈ પરબતભાઈ ના હાથમાં નતું, એમને આજે નતો રાખ્યો, પણ ત્યાંથી તારીખ આપી હતી એટલા માટે ત્યાં છે. અમે આખા નિયામક મંડળ ત્યાં બેઠેલા, અમારી 2 મહિના પહેલાની હતી પણ તારીખ એમણે આપી હતી. હવે એ દોડતા દોડતા છતાં પડતું મેલીને ત્યાં જવાની જગ્યાએ અમે આખા અમદાવાદના બધા લોકો અહીંયા પહોંચી ગયા ને. કીધું કે માનો કાર્યક્રમ છે પહોંચો, તો પહોંચવું હોય તો બધું પહોંચાય ને થાય, પણ એમાં જરાય પેલું રાખ્યા વગર મારી બધાને હાથ જોડીને પ્રાર્થના છે કે સારું કામ છે સારું કરીએ. અને હજુ આટલું કર્યા પછી પણ કઈ અમારા યોગ્ય જે કઈ લાગતું હોય અમને આગેવાન બનાવો કે પેલું કરો એના માટેની વાત નથી. કામ પતરાડા ઉપાડવાનું કામ સોંપજો, પતરાડા ઉપાડવાનું કામ સોંપશો તો એ કરવાની પણ માતાજીના પ્રસંગમાં તૈયારી છે અને બધાની તૈયારી છે, આખા સમાજની તૈયારી છે. જે કઈ આવીને વ્યવસ્થા કરવા જેવું લાગે કહેજો. ખૂબ હૃદયથી આભાર. આજે LRD માટેનો એક મોટો જે ઝઘડો ચાલે છે એની એક મિટિંગ અત્યારે મુખ્યમંત્રીશ્રીએ બોલાવી છે, 3 વાગ્યાની મિટિંગ હતી. હું એ બધું પડતું મેલે ને અત્યારે અહીં આવ્યો છું, અહીંથી હવે તરત મારે ત્યાં પહોંચવું પડશે. આજે એના ડખા છે એને થોડા હરખા કરવા છે, એ પણ સમાજના હિત માટેનું કામ છે અને ત્યાં બેસીને રસ્તો કરવો પડશે. એટલે અત્યારે ત્યાંથી નીકળું છું. દિલજીભાઈ આ તમને કેશરભાઈ કીધું નાના વગેરે જે કંઈ લાગે અડધી રાતે પણ તમારા બધા આયોજકોનો અધિકાર છે, પરથીભાઈ અમને કહેજો કે તમારે આ કામ કરવું છે તો એ કામ પણ કરશું. કોઈને જોડા ઉપાડવા હશે કહેજો, જોડા ઉપાડીને પણ ખાલી ઉપાડશો એટલું નહીં, બીજાને કહેશું કે માતાજીનું કામ છે ને આ કામમાં બધા કામે લાગો. આટલી જ બધાને મારી પ્રાર્થના હતી. પુનઃ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. બોલો અર્બુદા માત કી.